આજના સમયમાં માનવી પોતાનામાં રહેલી નાનકડી ખામીને લઈ પરેશાન થઈ ઉઠતો હોય છે અને પોતાને લાચાર સમજી બેસે છે. પરંતુ આજે વેકેનિસ ચેનલ તમને એવા વ્યક્તિને મળવવા જઈ રહી છે કે જે પોતાનામાં રહેલી ખામીઓને તાકાત બનાવી આ અહેવાલ એવા લોકો માટે છે કે જે પોતાનામાં રહેલી શારીરિક ખામીને પગલે હતાશ થઈ ગયા છે. નામ રજનીકાંત પંચાલ, ગામ દાંતીવાડા, તાલુકાનું નીલપુર ગામ. રજનીકાંત પંચાલે માત્ર 7 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. રજનીકાંતને આગળ અભ્યાસ તો કરવો હતો, પરંતુ તેમના અભ્યાસ માટે રોડા સમાન સાબિત થઈ તેમની શારીરિક ખામી. કારણ કે રજનીકાંત 90% દિવ્યાંગ છે અને શાળા તેમના ગામથી 3 કિલોમીટર દૂર આવેલી હતી, જેથી તે અભ્યાસ કરી શક્યા નહીં. પરંતુ રજનીકાંતે હિંમત હારી નહીં અને તેમના પિતાની દુકાનમાં પિતાને મદદરૂપ બનવા માટે દુકાનમાં જોડાયા. પરંતુ સમય જતાં તેમના પિતાનું અવસાન થતાં રજનીકાંતે પિતાની છત્રછાયા પણ ગુમાવી દીધી. હવે રજનીકાંત એકલા હતા અને પરિવારની જવાબદારી તેમના માથે હતી. ત્યારે પોતાની શારીરિક ખામીઓની પરવા કર્યા વિના જ તેમણે પગભર બનવાનું નક્કી કર્યું અને લોન પર એક રિક્ષાની ખરીદી કરી. અને અત્યારે સવારના 5 વાગે ઘરેથી નીકળે છે અને મોડી રાત્રે પરત ફરે છે. અને જ્યાં સુધી દિવસના 500 રૂપિયા ના કમાય ત્યાં સુધી તેમને રાત્રે નીંદ પણ આવતી નથી. રજનીકાંતભાઈએ તેમની રિક્ષાથી અત્યાર સુધીમાં 15,000 કિલોમીટરની યાત્રા કરી છે અને બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોને પ્રવાસ પણ કરાવી ચૂક્યા છે. છેલ્લા 13 વર્ષથી અંબાજી પગપાળા જતા યાત્રીઓની સેવા પણ તેઓ કરે છે. તેમનામાં કામ કરવાની રહેલી આ ધગસને લઈ જિલ્લા કલેક્ટર દ્વારા તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા છે. રજનીકાંત પંચાલ એવા લોકો માટે જીવતી મિસાલ છે કે જેઓ પોતાનામાં રહેલી શારીરિક ખામીને પગલે હતાશ થઈ જાય છે. તેમને હતાશ થવું જોઈએ નહીં અને રજનીકાંતની જેમ જ હિંમતથી જીવવું જોઈએ. સરકાર દ્વારા આત્મનિર્ભર બનવા માટે અનેક વિવેદલક્ષી યોજનાઓ જે ઘડવામાં આવી છે. કોરોના કાળમાંથી જે આત્મનિર્ભર બનવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારની જે જાહેરાતો કરી દેવામાં આવી છે. આજે જે જાહેરાતો છે ગ્રામીણ વિસ્તારમાં લોકોને હજુ સુધી નથી મળી રહી, જેનો ફોર્મ પણ આ લોકોને હજુ સુધી મળ્યા નથી. ક્યાંક ને ક્યાંક આ સરકાર દ્વારા જે આપેલો વાયદા તદ્દન અહીંયા પોકળ સાબિત થઈ રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા આમ તો કહેવામાં આવે છે કે આત્મનિર્ભર બનો, પરંતુ અમને તમે આજે એક એવા વ્યક્તિની મુલાકાત લેવા જઈ રહ્યા છે કે જે પોતે છેલ્લા કેટલાક 10 વર્ષથી આત્મનિર્ભર બની ગયો છે. 90% વિકલાંગ હોવા છતાં પણ પોતે પોતાના જીવન ઉપર ગુજરાન ચલાવી પોતાના પરિવારનું આજે ગુજરાન ચલાવી રહ્યો છે. આજે આપણે એક વ્યક્તિ જોડે જવાના છીએ જે દાંતીવાડા તાલુકાના અહીંયા નીલપુર ગામમાં વસવાટ કરતો અને રહેતો જે રજનીકાંત પંચાલ નામનો યુવક છે. જ્યારે કહેવામાં આવે છે, ગુજરાતી એક કહેવત છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, જ્યારે આ કહેવત આજ રજનીકભાઈએ અહીંયા સાર્થક કરી છે. આપણી સાથે અહીંયા નીલપુરના રજનીકભાઈ છે, એમની જોડે સીધો જાણવાનો પ્રયત્ન કરીશું. રજનીકભાઈ, શું નામ છે આપનું? મારું નામ છે પંચાલ રજનીકાંત શાંતિભાઈ. હું 7 પાસ છું અને હું 90% દિવ્યાંગ છું અને છેલ્લા 30 વર્ષથી આપણા ગુજરાતમાં રહું છું અને છેલ્લા 10 વર્ષથી હું આ મારું જીવન કરવા માટે અને મારું પરિવાર પોષણ કરવા માટે મારા પરિવારનું આ રિક્ષા ચલાવું છું.